બાળકોને સુરક્ષા પ્રદાન કરવા માટેનો આ ત્રીજો મહત્વનો ઉપાય, જેની અંદર સરકાર દ્વારા ગ્રાહકોનું શોષણ થતું અટકાવવા માટે, વધુ નફો વેપારીઓ દ્વારા કમાવવા માટેની જે ખોટી રીતરસમો અપનાવે છે, ગ્રાહકોનું શોષણ કરે છે, એની સામે સૌથી ઓછામાં ઓછા ભાવે ગ્રાહકોને એ જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થાય એટલા માટે આ જાહેર વિતરણ પ્રણાલી સસ્તા ભાવની દુકાનો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને એમાં જે વચ્ચે સબસિડી આપે છે, વાસ્તવિક ભાવ અને બજારના જે ભાવ છે એની વચ્ચેની જે કિંમત છે ને, એ સરકાર ચૂકવી આપે છે, એને શું કહીએ છીએ આપણે? સબસિડી. તો એના દ્વારા પણ કોઈ પણ ઉત્પાદક અને વેપારી ગ્રાહકોનું શોષણ કરશે નહીં. હલકી ગુણવત્તાવાળો જે માલ સામાન છે, એ માલ સામાન પણ ઘણી વખત ગ્રાહકો દ્વારા ખરીદી થતી હોય છે. એ ખરીદી ન થાય અને એવી જ ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા અનાજની દુકાનમાં મળી રહે, ગરીબ અને નિમ્ન કક્ષાના વ્યક્તિઓ છે એના માટે સરકાર આવી વ્યવસ્થા કરી આપે છે. એ માલ સામાન હોય કે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુ હોય, એની સામે આવા પ્રકારના મહત્ત્વના કહી શકાય એવી મહત્ત્વની કહી શકાય એવી બાબતો છે એ આની સાથે વણી લેવામાં આવેલી છે. તો આ પ્રકારે મહત્ત્વની કહી શકાય એવી આ જાહેર વિતરણ પ્રણાલી અને ભારતની અંદર આંધ્રપ્રદેશ રાજ્ય છે કે આના દ્વારા સમૃદ્ધ થયેલું જોવા મળે છે, જેથી કરીને કોઈ પણ ગ્રાહકનું શોષણ થતું અટકશે અથવા શોષણ કરી શકશે નહીં. તો ગ્રાહક સુરક્ષા માટેનું આ ત્રીજું મહત્ત્વનો પોઈન્ટ છે, જાહેર વિતરણ પ્રણાલી.